हेलो नमस्कार यू आई एम वेरी फाइन यशस्वी विजयी भव बहुत आगे बढ़ो और अपने साथ अपने दोस्तों को और अपने देश को भी आगे लेके जाओ ऐसा आशीर्वाद आप सब मेरे प्यारे बच्चों को है हेलो हाय हा माय स्वीट डी हेलो आज के सात ने पंदर नो लेक्चर है खबर नहीं यार मैंने कही दीदू तुम्हारे साथ ने पंदर लैक्चर लेवा

ખરેખર મસ્ત હતો જેમણે પણ એડિટિંગ કર્યું છે મસ્ત એડિટિંગ કર્યું છે જોરદાર કર્યું છે અને મસ્ત બનાવ્યો છે હરેક શબ્દ જે યુઝ કર્યા છે એ શબ્દ જોરદાર છે જબરદસ્ત છે કહેવાય ને કે આઉટસ્ટેન્ડિંગ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આઉટસ્ટેન્ડિંગ છે ઇનક્રેડિબલ છે વાહ વાહ શો જોઈ જોઈને જો આ બધા શબ્દ આવી જાય હો તમે ડાન્સ પ્લસ નો શો જોવો અથવા તો બીજા કોઈ પણ શો જોવો એ શો ના બસ આ શબ્દ તમારે યાદ રાખવાના હોય કે જે શબ્દ તમને યાર કોઈના વખાણ કરવા હોય ત્યારે શબ્દ ખૂટવાનો જાય વાવ ઇનક્રેડિબલ ઓસમ અમેઝિંગ આઉટસ્ટેન્ડિંગ નો વર્ડ્સ આઈ હેવ નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ યોર સ્કિલ બરાબર છે આજે ફોન એવો હતો ગ્રામર ગીતા માટે. ગ્રામર ગીતા માટે આવ્યો હતો. પણ એ તો દસ હા અગિયારમા ધોરણ માટે પણ છે. હા આવશે હો અગિયારમા ધોરણ માટે ગ્રામર ગીતા છે. કે જેમાં તમને ગ્રામરના ટોપિક પૂછવામાં આવ્યા છે. એક પેપર જ છે. કે જે પાંત્રીસ માર્કનું પેપર છે. અને એમાં ત્રીસ પેપર તમને એ બુકમાં પ્રોવાઇડ કરવામાં આવે. તમારે એમાં બધા ગ્રામર શીખ્યા પછી પ્રેક્ટિસ કરવી હોય સેલ્ફ પ્રેક્ટિસ કરવી હોય એક પેજ એમાંથી વચ્ચેથી ફાડી લેવાનું બે પિન પેજ આવે બરાબર છે સામ સામેના પેજ આવે અથવા એક જ પેજ ફાડવાનું એક આગળ અને પાછળ બે પેજમાં એક આઈ થિંક ખતમ થઈ જાય અથવા તો ફાડીને એક્ઝામ આપવાની અને પછી સેલ્ફ ચેક કરી લેવાનું એમાં આન્સર કી પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે છે સાથે સાથે એટલે લખીને ગ્રામરની પ્રેક્ટિસ સાથે સાથે જે ટ્રુ ફોલ્સ છે એ આવતા હોય તો એ પણ મેં નાખેલા છે એટલે આવી રીતે કંઈક ત્રીસ પેપર બનાવેલા છે કે જે સ્ટુડન્ટ જે છે હેતુ લક્ષીની આ રીતે પ્રેક્ટિસ કરી શકે ક્લિયર હું લેક્ચર પતે એટલે જોઈશ આઝાદીનો વિડીયો અચ્છા તમે નથી જોઈ જોઈ લેજો બહુ મસ્ત છે ખરેખર છે જોરદાર હતી મેન્ટી વોર તમારી જોઈ હતી હિમાંશ હા જોઈ હતી તની ચાહે તો જોઈ હતી એ તો મને ખ્યાલ છે કારણ કે એ પ્રેઝન્ટ હતા ત્યારે સેશનમાં એટલે એમણે જોઈ છે એમને એમની કોમેન્ટ એ આવતી હતી જ્યારે વાત ચાલી હતી ત્યારે એમણે કહ્યું હતું ધ્રુવી મેમ ધ્રુવી મેમ એજ બોલતા હતા નિરંકણસનો તો બોલતા સાચું બોલજો કે ભાઈ આ ધ્રુવી મેમ જે છે 130 રૂપિયા ની છે ને 130 રૂપિયા ની છે ને છે ની બુક નારેના ના 100 હા એ કુરિયર ચાર્જ એમાં પ્લસ થતું હશે કુરિયર ચાર્જ એમાં લાગતો હશે મજા આવીને મેમ કારેલાનો જ્યુસ પીવાની પીવો છે તારે મહેશ જ્યુસ પીવો છે તારે મોકલાવો એમાં મજા આવે પણ હા એક હેબિટ પડી ગઈ હતી આઈ શકે કે કોરોના વચ્ચે આવ્યો હતો ખ્યાલ છે ને તમને આઈ થિંક 2 વર્ષ જેવું આપણે ઘરે પણ રહ્યા હશું તો એ કોરોનામાં ભાઈ

અને ત્યાં એ ઉકાળો ઉકાળો લાવે પીવાની હેબિટ હતી દર સવારે ઉઠીને તમે પણ ઘરે બનાવીને પીધું હશે પણ કે ભાઈ એ એક ઔષધિ છે એવું માની ને પછી ત્યાંથી લઈ આવે એટલે તમે પીધું હશે દી હું પીવું છું કારેલા નો જ્યુસ હા એ પાછું ક્યારેક જ હો દરરોજ નો પીવાય પછી બધી વસ્તુ આમ લિમિટ માં સારી કાલ જ મે તમને અજી ભાષણ આપ્યું તો લિમિટ માં જે પણ હોય ઈ હેલ્ધી હોય ને તોય લિમિટ માં સારું દૂધ ભલે હેલ્ધી રહ્યું પણ લિમિટ માં સારું લિમિટ કરતા વધારે પીશું ને તો એનો રોગ થા એને રોગ છે સમજાય છે તમે લીલું શાકભાજી ખાવ છો ને તો ઈ લાંબો સમય ખાશો તો એને રોગ છે એટલે રોગ તો બધાના જ છે સમજી લો પરંતુ એ લિમિટ ની બહાર હોવું જોઈએ નહીં

અને ઇલેવન સ્ટાન્ડર્ડમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે છે એ આઈ થિંક ટીમ પ્રત્યે વધારે કનેક્ટેડ છે ઇન્ટરલિંક છે યાર હું દિલથી કહું છું જ્યારે પણ ફ્યુચરમાં જ્યારે પણ તમને જરૂર પડે ને મારાથી જેટલી હેલ્પ થઈ શકશે ને એટલી હેલ્પ હું તમને કરીશ તમને ક્યારે પણ એવું લાગે ને તો ફોન કરી દો જ્યારે પણ તમે અહીંયાથી સપોર્ટ અહીંયાથી મળશે મારા તો મળશે જ્યાં સુધી હું આપી શકીશ ત્યાં સુધી મળશે અમુક સિચ્યુએશન આવશે કે જેમાં હું પણ તમને સપોર્ટ નહીં કરી શકું તો એના માટે હું એડવાન્સમાં તમને સોરી કહી દઉં છું પણ દિલથી કનેક્ટ થઈ ગઈ છું ખબર નહીં યાર વિદ્યાર્થીઓ સાથે એક ઓનલાઈન કનેક્શન બની ગયું છે અને આઈ થિંક એ બહુ સ્ટ્રોંગ છે થેન્ક થેન્ક યુ યુ સો સો મચ મચ ફોર ફોર યોર યોર સપોર્ટ સપોર્ટ ગ્રેટ ચાલો આવી જાવ હવે અહીંયા ફ્રેમ ધ ક્વેશ્ચનનો જે નાનો આમ તો ટોપિક છે એને પૂરો કરી દઈએ કાલના સેશનમાં લાસ્ટ આપણે વાય વાળું જોયું હતું બસ એમનો એમસીક્યુ બાકી છે હવે એમસીક્યુ નો આન્સર આપો ચલો એમસીક્યુ નો આન્સર શું આવશે એમસીક્યુ તરીકે તમારે ફ્રેમ ધ ક્વેશ્ચન પૂછાશે અને તમારે છે એ ફીઝમાં જસ્ટ તમને વે બતાવવામાં આવે છે કે તમારે આ રસ્તે જવાનું છે હવે એ રસ્તે ઉપર પથ્થર આવે છે એ રસ્તા ઉપર કાંટા આવે છે એ રસ્તા ઉપર ખીલીઓ આવે છે એને રિમૂવ કઈ રીતે કરવી એની થિયરી અમે એમ કહીશું કે ભાઈ આ રીતે તમે એને દૂર કરી શકો છો આ રીતે દૂર કરી શકો છો વાગે તો ચપ્પલ પહેરી શકો છો જસ્ટ કહી શકે પણ તમારે એ વસ્તુ સેલ્ફ કરવાની રહેશે અમે ખાલી બોલશું કે આમ આમ કરવું પડશે આવી આવી મુશ્કેલી આવશે તો આ આ કરવું પડશે પણ એમાં પછી તમારે અમે ત્રીસ ટકા કરશું તમારે સિત્તેર ટકા કરવાનું છે અમે જે ત્રીસ ટકા કરશું ને એ તમારા માટે જે તમે સિત્તેર ટકા કરવાના છો ને એમાં તમને એ હેલ્પ કરશે એટલે અમારું ત્રીસ ટકા ભલે અંકમાં નાનું છે પણ એ તમને સિત્તેર ને પૂરું કરવા માટે ભારે પડશે

નેક્સ્ટ એના પછી જઈએ હાવ નો પરિવાર હવે હાવ નો પરિવાર છે હાઉ હા મેની હાઉ મચ ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ આપણે પરિવારમાં લોંગ ફાર અને ઓલ્ડ આ પરિવાર છે સૌથી પહેલા તો હાવ હાવ મતલબ શું થશે કેવું થશે હાવ મતલબ કે કેવું અથવા તો કેવી અથવા તો કેવા અથવા તો બસા વુ વો વી વુવા આવી રીતે આવી રીતે પાંચ શબ્દ આવશે હવે એમાંથી રીમુવ શું થાય? એમાંથી રીમુવ થાય કે કોણ કેવી રીતે મતલબ કે એક રીત રીમુવ થાય કે ભાઈ હું ભણાવું છું તો કેવી રીતે ભણાવું છું ફ્લુએન્ટલી સ્મૂથલી તો આ સ્મૂથલી રીમુવ થાય તો શું થયું કેવી રીતે ભણાવે છે મેમ એકદમ સ્મૂથલી ભણાવે છે હવે સ્મૂથલી શબ્દ રીમુવ થઈ જાય તો શેનાથી પ્રશ્ન બને કે મેડમ કેવી રીતે ભણાવે છે. હવે તે ઝડપથી ઝડપથી દોડે દોડે છે છે બરાબર ફાસ્ટ તો ઝડપથી આપણે કાઢી નાખીએ તો શેનાથી પ્રશ્ન થશે કે તે કેવી રીતે દોડે છે તો ઝડપથી દોડે છે સમજાય છે તો આવી રીતે સેન્ટેન્સમાંથી કોઈ મેથડ રિમૂવ થઈ જાય છે અથવા તો એડવર્બ રિમૂવ થાય છે કોઈ મેથડ રિમૂવ થાય અથવા તો એડબોબ રીમુવ થાય ત્યારે હાવ થી પ્રશ્ન બનશે હાવની ડેફિનેશન તો હાવ સોરી એમની વાક્ય રચના હાવ ત્યારબાદ સહાયકારક ક્રિયા પર સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ હવે આ હાવ મેની ને હાવ ચલો યાદ કરો આને કહેવાની જરૂર છે હાઉ મેની ને હાઉ મચ યાર તમે પાંચમા ધોરણથી ભણો છો નાના હતા ત્યારથી તમે ભણો છો હાઉ મેની ને હાઉ મચ જરૂર છે આમ જુઓ આ એક છે ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર આવશે ઇંગ્લિશમાં અગિયારમું ધોરણ ભણો છો ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે એક થી પાંચ ચેપ્ટર આવશે ઘણી બધી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ હોય કે જેમાં એક થી છ ચેપ્ટર રાખ્યા હશે ગવર્મેન્ટ હોય તો એમાં એક થી પાંચ રાખ્યા હોય એટલે એ રીતે પ્રિપેરેશન કરતી રહેવાની ઓકે યસ કેટલી કેટલા ને કેટલું વાન તેન ફલાણ પૂછું ઢીકણું બસ આના સિવાય બીજી કોઈ વસ્તુ આમાં આવતી નથી બંનેની વાક્ય રચના કેવી આવશે સેમ જ આવશે હાઉ મેની અને હાઉ મચ ની વાક્ય રચના કેવી આવશે સેમ જ આવવાની છે ઓકે મેમ મારી ઇંગ્લિશ માં 25 માંથી 25 આવ્યા શું વાત છે વેરી ગુડ બેટા બસ આવી રીતે મહેનત કરતી રહેજે નામ રોશન કરતા રહો તમારા માતા પિતાના અને તમારા પોતાના નામ અને સાથે સાથે અમારા પણ નામ રોશન થઈ જશે કારણ કે પછી ગર્વથી હું પણ કહી શકીશ કે વિદ્યાર્થી મારી પાસેથી હતી યાર તમે આમ તો તો દિવસમાં બહુ યાદ કરતા હશો અને સારી સારી વાતો પણ કરતા હશો અમને તમે બહુ ગમો છો અને ખરેખર યાર તમે અમારી રિસ્પેક્ટ કરતા હોય ને તો કઈક બનીને પછી અમને મળવા આવજો પછી અમને ફોન કરજો અત્યારે ભણીને અમને મળવાની કોઈ જરૂર નથી બાર કમ્પ્લીટ કર્યા પછી પણ અમારી સાથે સેલ્ફી પાડવાની કોઈ જરૂર નથી અથવા અમને મળવાની પણ કોઈ જરૂર નથી અને યાદ તો પણ ચાલશે બસ કઈક બની જાવ પોતાના પગ પર ઊભા થઈ જાવ એક સારી એવી પોસ્ટ પર આવી જાઓ અને પછી અમને મળવા આવશો તો અમને વધારે ખુશી થશે લાવશો લાવશો એનાથી પ્રાઉડ તો ફીલ થશે પણ સૌથી વધારે પ્રાઉડ ત્યારે ફીલ થશે કે લાઈફમાં તમે કોઈ એક સારી પોઝિશન પર હશો ક્યાં એ મેં તમને નથી પૂછ્યું નથી પૂછ્યું કારણ કે જે વ્યક્તિ બોલી દેન કે હું આ કરવાની છું ડેફિનેટલી યકીન માનો એ વ્યક્તિ એ કરશે જ નહીં અને કરે તો યાર મારું શું જાય મને તો ગમે મારા વિદ્યાર્થીઓ જેમાં આગળ વધ્યા હે ને શું કામ મને કઈ ઈસ્યુ હોય

મીટર આવી રીતે જે છે એ તમને એમ કીધું હોય કે ભાઈ આવું જે છે અંતર આપેલું હોય અને એ અંતર રિમૂવ કરવાનું કીધું હોય ત્યારે હાઉ ફારથી પ્રશ્ન બનશે ઓલ્ડ થી પ્રશ્ન ક્યારે બનશે સિક્સટી યર્સ ઓલ્ડ આવા શબ્દ જયારે રિમૂવ કરવાના હોય સિક્સટી યર્સ ઓલ્ડ સેવન્ટી યર્સ ઓલ્ડ ટ્વેન્ટી વન યર્સ ઓલ્ડ ત્યારે હાઉ ઓલ્ડ થી પ્રશ્ન બનશે હજી એક શબ્દ છે હાવ ઓફન હાઉ ઓફન એટલે ખબર તમને તમે એવું સાંભળ્યું હશે ગુજરાતીમાં બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર દરરોજ ક્યારેય નહીં ક્યારેક ક્યારેક આવી રીતે ગુજરાતીમાં સાંભળ્યું હશે સાંભળ્યા છે આ શબ્દ અને તમે રેગ્યુલર લાઈફમાં બોલો પણ છો હવે એ શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય ટુ ટાઈમ્સ થ્રી ટાઈમ્સ ફોર ટાઈમ્સ ફાઈવ ટાઈમ્સ સિક્સ ટાઈમ્સ સેવન ટાઈમ્સ ટાઈમ્સનો યુઝ થાય વાર માટે ઇંગ્લિશમાં ટાઈમ્સનો યુઝ થાય અને પછી આપણે પહેલાં માટે ક્યારેક ક્યારેક માટે શું યુઝ કરીએ સમટાઈમ નેવર ડેલી rarely, seldomly. તો આવા શબ્દ જ્યારે રિમૂવ કરવાના હોય ત્યારે હાઉ ઓફન થી સવાલ થશે શેનાથી સવાલ થશે હાઉ ઓફન થી યાદ રાખજો અને ભૂલતા નહીં દિમાગમાં બેસાડી દેજો તો ફરી એક વખત હાવના પરિવારને આપણે જોઈ લઈએ કેટલા હતા એક તો હાવ પોતે બીજો હાવ મેની હાવ મચ હાવ લોંગ હાવ ફાર અને હાઉ ઓલ્ડ આ વાક્ય રચના એકવાર યાદ રાખી લેજો ઓકે કરાવશે દી યશ ટાઈમ આવશે ત્યારે શું કહેશે દી પ્લીઝ ઈમેલ કરાવશો હા યશ બેટા શું કામ ન કરાવું એના માટે જ મને રાખ્યા છે યાર નહીં તો એમ કે કે ભાઈ નહીં તમે નહીં ચાલો વિદ્યાર્થીઓને પૂરો સિલેબસ નથી કરાવતા તમે અમારી ટીમમાં ચાલશો જ નહીં કાઢી ન નાખે ભાઈ અહીંયા મારે સાત વર્ષ થઈ ગયા સાત નહીં કેટલા ખબર આઠ વર્ષ જેટલા થઈ ગયા છે કાઢી ન નાખ્યા હોય મને કે ભાઈ ના ના તમે ચાલશો જ નહીં ચાલશો જ નહીં ચાલો નીકળો હાલો આ કંપનીની શરૂઆત થઈ આપણી યુથ એજ્યુકેશનની શરૂઆત થઈ ત્યારથી આપણે અહીંયા છીએ ત્યાંથી આપણે અહીંયા ટકી રહ્યા છીએ હવે આગળ જતા જોઈએ આપણે કે ભાઈ કેટલું સમય સુધી આપણે વિદ્યાકુલ અને યુથ એજ્યુકેશન ની છેક સુધી રહેવાનો ઈરાદો છે આપણો કારણ કે મજા આવે છે અહીંયા કામ કરવાની અને મજા આવે છે અહીંયા જોબ કરવાની દિલ લાગી ગયું છે એક ઘર બની ગયું છે એટલા માટે ઓકે એટલે હું કરાવીશ યાર અને કદાચ હું ભૂલી જાવ તો યાદ કરાવી લેજો આપણે ટેસ્ટ ક્યારે લેવાનો છે ભાઈ સન્ડે આપણે ટેસ્ટ રાખીએ છીએ એટલે સન્ડે જ્યારે મારો વારો આવશે ત્યારે મારી એક્ઝામ આવશે ઓકે ચાલો

नैन्सी पार्थ प्रणव ताजा कृष यश हेत हां देवांशी प्रदीप चलो तो आपड़े अइया मुकी दइए हाउ मेनी ड्रेसेस त्यार बाद विल करता तरीके आवशे आरती हाउ मेनी ड्रेसेस विल आरती बाय फ्रॉम दिस सेल છું કઈ ના ઘટે મારામાં અંબાજી ઇઝ હંડ્રેડ કિલોમીટર અવે ફ્રોમ હિયર તો કિલોમીટર આપેલું છે અંતર દૂર કરવાનું છે તો હાવ ફાર થી પ્રશ્ન બનશે તો અહીંયા લખીએ આપણે હાવ ફાર ઈઝ અંબાજી ઇઝ અંબાજી ઇઝ અંબાજી ફ્રોમ હિયર એમ જ ને બરાબર ને જોઈ લેજો પાછો મારી કઈક ભૂલ થઈ જતી હોય એ મને કહેતા રહેજો કઈ ભૂલ ન થઈ જતી ને નહીં ડન ઓકે ફ્રોમ હિયર ડન ઓકે થેન્ક યુ સો મચ ચાલ તો હવે આપણે ક્વિઝ કરીએ

ભલે દસમાં ની હોય પણ તમે ભણી તો ગયા છો ને બારમાં ક્વિઝ માં જોઈન થતું રહે અને એમાં ક્યાં હવે નવો ડબલ યસ શબ્દ કયો આવવાનો વધીન વધીન તમે વિચાર કરો નવો ડબલ યસ શબ્દ આવવાનો શું છે કાઈ નથી હવે હવે આની સિવાય ના એક ડબલ યસ શબ્દ આવે જ નહીં હા પૂછવાની મેથડ ચેન્જ થઈ જાય યાર મેથડ માં શું થાય ખબર થોડુંક હેવી લેવલ નું પૂછે આપણે સેન્ટેન્સ જોઈએ તો આપણને ઈઝીલી ખબર ન પડે કે એમાંથી શું રીમુવ કરવાનું છે ઈ કઈ હાઉ થી બનશે વોટ થી બનશે વેન થી બનશે એમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય પણ દેવામાં શું છે ખ્યાલ તો આવે કે ભાઈ આનો આન્સર આ આવે એમ એટલે એકવીસ અટેન્ડ કરી લેવાની ઓકે એબીસીડી આવશે કશ્યપ આ કશ્યપ એબીસીડી આવશે

ભાઈઓ અને બહેનો ભાઈઓ અને બહેનો મારા વ્હાલા ભાઈઓ અને બહેનો ભાઈઓ અને બહેનો નોટિસ કર્યું છે ક્યારેક છે ને ગણજો અને પછી કહેજો સર જોવો તમે આટલી વાર ભાઈઓ અને બહેનો બોલ્યા ભણતા ને ત્યારે અમારા એકાઉન્ટ ના સર હતા એને બરાબર બોલવાની ટેવ હતી બરાબર ને બરાબર ને બરાબર ને આના બરાબર આમ થાય બરાબર ને સમજાઈ ગયો ઓકે બરાબર ડન ઓકે ડન એવું ન બોલે તો હું બોલું છું પણ એ બરાબર બોલે એટલે ટેવ હોય રોજ એક વાર તો બોલશે જ તે એક વાર નહીં કેટલી વાર બોલી નાખશે ભાઈઓ બહેનો ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે ક્લિક ટુ સ્ટાર્ટ અને આવી જવો અહીંયા મયુર કલમ નથી ખબર પણ એ તમારી જવાબદારી તમારે નક્કી કરવાનું મને કેમ એવું લાગે છે એપ્લિકેશનની લાઈવ પોલ જે છે ને થોડીક સ્ટીકી છે જાય છે आंखें खुली हो या हो बंद दीदार उनका होता है कैसे कहूँ मैं ओ यार ये प्यार के अच्छा वेट कह रहे हैं तो फिर रुक जाते हैं क्यों खाली खोटी उसकी अणी काटनी नहीं काटनी उसकी अणी वेट बोल रहे हैं ना ओ वाह समथिंग वेंट रॉन्ग वाइल डिस्प्लेइंग दिस वेब पेज ओके okay, कोई बात नहीं रिलोड कर देते हैं बच्चे बहुत ही शांत है वो रुक जाएंगे चलो प्रेम थी आपने कही है, दिल थी कही है। क्लिक स्टार्ट वाव जो दिस इज द पावर ऑफ लव યુ કેન કોલ ફ્રોમ યોર સેલ ફોન વેન યુ રિચાર્જ ઈટ વેન આપેલું છે સમય દર્શક શબ્દ આપેલું છે ઓબ્વિયસલી યાર સવાલ પણ વેન થી જ બનશે તો કોઈ ઓપ્શન સિલેક્ટ કરો તો વેન વાળો જ સિલેક્ટ કરજો ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કર્યો ઓકે વાવ માત્ર છ વિદ્યાર્થીઓએ કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કર્યો છે ગ્રેટ સૌથી ઝડપથી આજના જે છે એ કશ્યપે આપ્યો છે બોલકનો વિદ્યાર્થી છે ભલે બોલતો રહેતો હોય પરંતુ યાર એને કઈ કઈ ખરાબ મતલબ કે જો એનું પ્રેઝન્ટેશન સારું છે ત્યારબાદ હેડ ત્યારબાદ આયુષ તનિશા નેન્સી અને ખુશબુ ગ્રેટા નેક્સ્ટ એના પછી જઈએ બસ આટલા વિદ્યાર્થીઓ જવાબ આપ્યો છે શું વાત છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વી વોન્ટ જસ્ટિસ વી વોન્ટ જસ્ટિસ જસ્ટિસ કર્મ જસ્ટિસ કર્મ ઓલવેઝ વોટ થી ક્વેશ્ચન થશે વોટ થી ક્વેશ્ચન થશે તો સવાલ પૂછો અથવા સવાલ સિલેક્ટ કરો તો વોટ વાળો સિલેક્ટ કરજો ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર સિલેક્ટ કર્યો છે વોટ ડીડ વી વોન્ટ કે વોટ ડુ વી વોન્ટ યસ વોટ ડુ વી વોન્ટ વાવ આંકડાઓમાં તો ધડાકા ભેળ સાથે ચેન્જીસ થઈ ગયા 11 માંથી 17 સોરી

સેકન્ડ છે ત્યારબાદ સંજના આયુષી ગ્રેટ પ્રોગ્રેસ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન તરફ જઈએ નંબર વી શુડ નોટ ફૂડ ટુ રિડ્યુસ આપણે તળેલું ખાવું જોઈએ નહીં વજન ઘટાડવા માટે

મહેશ ફર્સ્ટ પર આવે છે સેકન્ડ પર છે શુભમ ત્યારબાદ જાનુ જાનુ નામ પણ એવું રાખ્યું છે જાનુ જાને મેરી જાને મન બચપન આ ખબર છે વાયરલ થઈ હતું રીલ્સ પહેલા આવતી હતી ત્યારે એક રીલ્સ તમે આમ ઉપર કરો ને બીજી માઇન્ડ હારી રીલ્સ આવે ને તો ત્રીજી રીલ્સ માં ઈ જ હોય જાને મેરી જાને મન બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે એવરી રીતે ગીત એમના હાલતા રહેતા હોય ડાન્સ કરતા રહેતા હોય ગાંડા કાઢતા રહેતા હોય

તો કોની અહીંયા ઓફ આપેલું છે તો હા વુઝ થી સવાલ થવો જોઈએ ચાલો તો અહીંયા શું આપ્યું છે સોરી વાત ડીડ યસ સોરી ડી ઓપ્શન એક કરેક્ટ આન્સર છે વેરી ગુડ ઓગણીસ વિદ્યાર્થીઓ એ કરેક્ટ આન્સર આપ્યો જોઈએ હવે આપણે લેડર બોર્ડ અને સૌથી ઝડપથી આન્સર આ વખતે કશ્યપે આપેલો છે વેરી ગુડ કશ્યપ બેટા ફર્સ્ટ પર છે મહેશ સેકન્ડ પર કશ્યપ ત્યારબાદ હેત ત્યારબાદ આયુષ તનિષા શુભમ જાનુ ખુશ્બુ હિમાંશુ અને લાસ્ટમાં છે મિત્તલ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ઉતાવળ તો નથી થાતી ને કે થાય છે થોડીક તો થાતી હશે યાર ચાર ઓપ્શન કઈ રીતે વાંચવા 15 સેકન્ડમાં એક તો ફટાફટ સવાલને સમજવાનો પછી નીચે ચાર ઓપ્શન આપે વાહ કેટલી મજા આવતી હશે તમને તો એમ લાગતું હશે ને કે તમે હાઈ લેવલની કોમ્પિટિશન આપી રહ્યા છો હે ને મજા આવે છે ઓકે ચાલો જઈએ તો હવે આપણે લેડર બોર્ડ તરફ અને લેડર બોર્ડમાં આ લેડર બોર્ડ જોઈ લીધો તો નહીં આઈ થિંક જોઈ લઈએ જોઈ લીધું તો ને

બાય ગોડ કોઈની નજર ના લાગે આડત્રીસ વિદ્યાર્થીઓએ સવાલના જવાબ આપ્યા અને બધાએ સાચા આન્સર આપ્યા બન્યું કોઈ દિવસ આવું ક્યારેય સાચું બન્યું 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 આવું ખરેખર બન્યું છે દસમાની આપણે ક્વિઝ રમ્યા બારમાની હું અહીંયા કેટલી વાર રમાડી ચૂકી છું નવમાની પણ આપણે ક્વિઝ રમ્યા પણ ક્યારેય આવું નથી બન્યું આડત્રીસ આડત્રીસ વિદ્યાર્થીઓએ ના રાઈટ આન્સર આપ્યા છે ગ્રેટ એપ્રિશિએટેડ વર્ક ડન લેડર બોર્ડ જોઈએ આપણે સૌથી ઝડપથી આન્સર મહેશે આપ્યો ચીટિંગ ન કરી ને સાચું કયો ચીટિંગ ન કરી ને જલવા હે હમારા હા જલવા યે જલવા આ જલવા વાળું સોંગ છે ને ક્યાં હોય ખબર ફેશન શો માં હોય હા યે ફેશન કા હે જલવા જલવા સેમ આન્સર આપવાના દે ને તો પછી તમારા વિદ્યાર્થી છું મેમ હું કરું લે રાઈટ રાઈટ મહેશ કશ્યપ હેત સંજના આયુષ ખુશબુ તનિષા ક્રિશ જાનુ અને શુભમ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચન નંબર સિક્સ ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સીક બીકોઝ ઓ બાપરે હવે તો સિલેક્ટ થઈ પણ ગયું હશે વિદ્યાર્થીઓએ તો સિલેક્ટ કરી નાખ્યું હશે જોઈએ આપણે નીચે કંઈ આવતું નથી ને ન એવું આમ જો બે વિદ્યાર્થીઓ ખોટા આપ્યા એટલે આડત્રીસ ઘટી નોત્રી પાંત્રી છત્રીસ સાડત્રીસ હજી એક વિદ્યાર્થી આન્સર થાય આપ્યું એટલે જુઓ આમ તમે ખાલી વિદ્યાર્થીઓ ઓછા આન્સર આપે છે આપતા જ નથી પોલ હજી ગોતતા હશે મને એમ છે ને એટલે 33 વિદ્યાર્થીઓએ સાચા આન્સર આપ્યા વેરી ગુડ જોઈએ લેડર બોર્ડ હા હા શામાં આન્સર આપવાના અરે નીચે તમને લાઈવ પોલ આવશે લાઈવ પોલ નીચે આવશે ને લાઈવ પોલ માં આન્સર આપવાનો છે ઓકે એબીસી નો ઓપ્શન ન થાતો ને ક્લિક કરી દેજે પહેલામાં મહેશ છે ત્યારબાદ કશ્યપ ત્યારબાદ હેત સંજના કશ્યપ કેતો હશે આ મહેશ મારો વારો ન થાવા દેતો મનમાં ત્યારબાદ સંજના ત્યારબાદ આયુષ ક્રિશ ખુશબુ તનિષા હિમાંશુ અને જાનુ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચન નંબર 7 ધ સ્ટીમ એન્જિન વોઝ ઇન્વેન્ટેડ બાય જેમ્સ વોટ ઇન 1792 કોના દ્વારા આઈ થિંક થાય અને કોના દ્વારા માટે આવે બાય વુમ

અને નંબર ધોસે અંબાજી સિન્સ મોર્નિંગ પ્રોસેશન નો આવે પણ પ્રોફેસર આવે આઈ થિંક પણ ચલો છોડી આપણે લખીએ તો ખરા પણ ક્યાં પહોંચવાનું છે સિન્સ ધ મોર્નિંગ

ઉર્વશી આપણી વચ્ચે આવ્યા અને લાસ્ટમાં છે વાઘેલા ગેમિંગ કેમ ગેમિંગ નામ રાખ્યું છે તમે યાર આ તો ઓલા જે હોય ને કે યુટ્યુબમાં ખબર છે વધારાની વાતો કરતા હોય એ નામ રાખીને આવ્યા હોય ગેમિંગ કરીને તમે આ વખતે એવું નામ રાખ્યું છે ધ કુક એડ્સ અ પિંચ ઓફ ધ કુક એડ્સ અ પિંચ ફૂલ ઓફ બ્લેક પેપર પાવડર ઇન બટર તો કેટલું થાય પિંચ ઓફ પેપર પિંચ ફૂલ પિંચા ચપટી થાય તો એને તો ગણાય નહીં એટલે એ શેમાં આવે હાઉ મચમાં આવે ઓકે છ વિદ્યાર્થીઓએ માત્ર કરેક્ટ આન્સર આપ્યા છે હાઉ મચ બ્લેક પેપર પાવડર ડઝ ધ કુક એડ ઇન ધ બટન ઓકે ઓપ્શન્સ ડી જ કરેક્ટ આન્સર છે કઈ વાંધો નહીં એકાદા ક્વેશ્ચનમાં એવા લોચા થયા કરે એવું કઈ નહીં જોવાતું આપણે ચાલો સારું સારું યાદ રાખવાનું ફર્સ્ટ પર આવી ગયા હવે કશ્યપ સેકન્ડ પર છે મહેશ દેન ક્રિશ ત્યારબાદ હેત ખુશ્બુ આયુષ ક્રિન્સી તનિષા ઉર્વી ઉર્વશી અને લાસ્ટમાં છે હિમાંશુ

આપણને કહેશે ચાલો જોઈએ સૌથી વધારે પોઈન્ટ કોના છે એ જોઈએ એકસો સત્તર અહીંયા છે પણ આમાં જોઈએ હવે આ બેમાંથી કોણ આવે છે કશ્યપ કે મહેશ કશ્યપ કે મહેશ ઓકે કશ્યપ આવી ગયા છે સારું કહેવાય પેલી મેન્ટી ક્વીસ હતી ડબ્લ એસ ક્વેશન હજી તો થિયરી પૂરી કરી હતી અને તરત એક્ઝામ આપણે રાખી દીધી હતી અને એ માં પણ તમે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે તમે વિચાર કરો કે જ્યારે આપણે એડવાન્સમાં બે દિવસ એડવાન્સમાં આપણે યુટ્યુબમાં વિદ્યાર્થીઓને જાણ કરી દઈએ છીએ કે આની એક્ઝામ છે છતાં પણ યાર એમાં વિદ્યાર્થીઓ બધા સાચા નથી પડતા કોઈક પ્રેક્ટિસ કરતું રહેતું હા સંખ્યા વધારે હોય છે પણ તમારામાં સીધી એક્ઝામ લીધી અને જેટલા વિદ્યાર્થીઓએ બે એવા ક્વેશ્ચન હતા કે જેમાં વિદ્યાર્થીઓએ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા છે એટલે સારું કહેવાય વેલ એન્ડ ગુડ કોંગ્રેચ્યુલેશન ટુ યોર સેલ્ફ ખાલી કશ્યપ કશ્યપ ને કોંગ્રેચ્યુલેશન જ કારણ કે એમણે પણ બહુ સારું એવું પરફોર્મન્સ કર્યું છે બાકીના વિદ્યાર્થીઓએ પણ સારું પરફોર્મન્સ કર્યું છે ક્વેશ્ચનના આન્સર આપીને ઓકે તો વેરી ગુડ પણ તમે પણ સેલ્ફ પ્રેક્ટિસ કરતા રહેજો યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાંથી કરતા રહેજો એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે ઓકે એ પતિ જાય તો દસમા ધોરણના એક્ઝામ્પલ સોલ્વ કરજો એ પતિ જાય તો બારમા ધોરણના એક્ઝામ્પલ સોલ્વ કરજો અને બધા પતિ જાય તો બાર સાયન્સમાં જજો નવમા ધોરણમાં જજો કારણ કે એ યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન બિલકુલ ફ્રી છે એમાં તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર છે નહીં તમે એમાં તમારા મિત્રોને પણ જોઈન કરી શકો છો એમને પણ કહી શકો છો ઓકે ચાલો ક્લિયર કોઈને કોઈ સવાલ ઇંગ્લિશ ઇઝ સો ઇઝી સબ્જેક્ટ ના હા એ ઇઝી નથી એ ઇઝી તમે બનાવ્યો છે ખરેખર એ ઇઝી નથી જેને નથી આવડતો એને તો પૂછો કે ઇઝી છે કે નહીં એટલે ઇઝી તમે બનાવ્યો છે બીકોઝ તમે ડેલી એમની પ્રેક્ટિસ કરો છો ગુડ

તમે તો પહેલા બાય બાય કહી દ્યો છો મને એમ લાગે પછી ગેમ લાવજો હો પાછી ગેમ લાવીશ ઓકે યસ બેટા ચોક્કસ લાવીશ ટ્રુ ફોલ્સ ની પણ રાખીશ ઓકે ચા તો અહિયાં સુધી આપણે રાખીએ મળીએ ને નેક્સ્ટ માં જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ટીચર પીક લેવો છે લઈ લે બેટા કશ્યપ લઈ લે લઈ લે લઈ લે હું બંધ નથી કરતી એટલે લઈ લે ઓકે બાય સીયા ટેક કેર ઓફ યોર હેલ્થ થેન્ક યુ તનિશા

ખબર હતા હતા કશ્યપ તમે ટેન્થમાં હતા અચ્છા ઓકે સમજી ગઈ હું સમજી ગઈ સમજી ગઈ હા 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 એટલે એટલે ઓકે ચાલો અહિયાં સુધી રાખીએ મળીએ નેક્સ્ટ સેશનમાં જય હિન્દ વંદે માતરમ જય જગત ગુજરાત